હાલ હવે બધાને વિનંતી મારા વાલા કે ઘણો સમય વયો ગયો છે કાર્યક્રમની એક આગવી રૂપરેખા મારે તમારે આગળ વધારવાની છે વડીલો માતાઓ મૃબીઓ બહેનો અને ગામના તમામ અગ્રણીઓ એમાં આવી જાય એટલે મારા વાલા હવે જેમ બને એમ આપણે મંડપ મિશ્રામાં પધારો એટલે આપણે એક એવી કાર્યક્રમની આભા રસુલપરા ગામના આંગણે ગીરની આ પાવન અને એવી રૂડી ધીંગી ધરામાં ભગવાન શ્રી દેવોનો દેવ મહાદેવ ભોળિયો નાથ એમની આવતીકાલે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મારો તમારો બાપ રાઘવેન્દ્ર સરકાર રામજી મંદિરના લાભાર્થે હાકિમ જેવા મહેમાનો અને સમસ્ત રસુલપરા આખું ગામ મળીને જ્યારે આવો ઉજળો અવસર આ ગામના આંગણે મને અને તમને મળ્યો છે એટલે મારો બાપ બધાને વિનંતી કે જેમ બને એમ હવે આપણે અમે પણ ઉતાવળ રાખીએ અને તમે પણ આવી અને આપણે આનંદ કરવો છે. સમય પણ ઘણો વયો ગયો છે, કાર્યક્રમની એક આગવી રૂપરેખા આગળ વધારવી છે એટલે ખેલૈયાઓ માતાઓ બહેનો હો વડીલો મૃબીઓ બધાએ આજ આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ, અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ મારો બાપ. એટલે બધાએ હવે પોતપોતાનું એમ કહેવાય છે કે મંડપ મિશ્રામાં આવી અને સંપૂર્ણપણે તૈયારી રાખો એટલે હવે ભગવાન ભોળિયાનાથની કૃપાથી આપણે બધાને આનંદ જ કરવાનો છે. પણ કાયમના માટે અમે તો ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણો એક લીધું, તો કાયમના માટે શરૂઆતમાં જ અમે શક્તિ વંદનાથી માની આરાધનાથી કાર્યક્રમની રૂપરેખા કાર્યક્રમનો દોર કાયમના માટે આગળ વધારતા હોઈએ. ત્યાં સુધીમાં બધાએ પોતપોતાનું સ્થાન લઈ લ્યો, બધાએ ખેલી આવો એમ કહેવાય છે કે બૂટ પહેરીને હવે પોતાના બે પગને પૂજી લ્યો કે આજ રમઝટ બોલાવવાની છે રસુલપરા ગામના આંગણે એટલે આપણે મોજ જ કરવાનું છે મારો બાપ. એટલે માં ચિંતા વિઘન વિનાશની અને માં તું કમલાસની વિષથી માં તું અંશવાહિની અને માતા દુર્ગા તું અમને દે હું સુમા તો દુઃખ હરણી ને માં કુળ દેવી અને કરણી તમે આ બધા પર કરો ને સહાય જાહેર જગમાં તું જોગણી મારી ભગવતી પીઠળ છો તું આપવા તો આ ભોળિયો નાથ પુત્ર બંધાવે પારણા ને આપ સૌને આપે સુખડા અપાર એથી ભક્તોની ભીડ અહીંયા રહે સદા ઓ તો બાપ શિવજી તો છો સુખકા તો એવી ગીરની આ ધીંગી ધરા છે અને ઈ ધીંગી ધરા ગામના આંગણે રસુલપરા સમસ્ત ગામ મળીને આવો ઉજળો અવસર અને ભવ્યથી અતિ ભવ્ય દાંડિયા રાસનું આજનું આયોજન. તો શુભ શરૂઆત એવી વંદનાથી એવા દુહાછંદથી અહીંયા વડીલો છે, મારી માતાઓ છે, બહેનો છે, બધા આવ્યા છે. ત્યારે રામ હોય, કૃષ્ણ હોય, પેગંબર હોય, કોઈ પણ હોય, દેવાયત બોદર હોય, ભોજો મુકવાનો હોય, વીર વસરાજ સોલંકી હોય કે હમીરજી ગોહિલ હોય, એની જન્મદાત્રી એક જનેતા છે અને અમે તો માની વંદનાથી માની આરાધનાથી કાયમના માટે કાર્યક્રમની શુભ શરૂઆત કરતા હોય. તો અમે આજના કાર્યક્રમની પણ શુભ શરૂઆત આપ સૌ શ્રુગ્ન શ્રોતાની સામે એવી એક વંદનાથી એવી આરાધનાથી કરવી છે. ત્યારે તો માડી અંધલમ પટી અને ન પટ છોરું બને એને માત છોડે નહીં કોઈ માયા એ તો હવે આ તારા ખોળ લે
દાદા બાળને માવડી હવે આજ પર છોડ માં જોગ માયા તર છોડ માં જો ગુમાયા એ તો ઉજળાઈ વાળી સદુઈ બાપલ બોટ બલડ બહુચરા એ ચોરાડ કુળ માય દેવ ચાપલ કાન હાવજ કર ધર્યા તો સુણી સાધ નાવડ માત નાઈ રવિરાજ પણ થંભી એ થંભી ગયા એ તો આવાણ મોલ અમતણા દેવી દિવસ ક્યાં જા તારિયા મળી દિવસ ક્યાં જા તારિયા મળી દિવસ ક્યાં જા તારિયા
સાસણો બધો વેવા કલાકારો જેમને એક એક ને અહીંયા બોલવા બેહાડી અહીંયા ગાવા બેહાડી સાહેબ એક એક હવાર કરી દે એવા મને તમને આનંદ કરાવવા આવ્યા છે. એટલે ગુજરાત સૌરાષ્ટ્રમાં અને ખાસ સુરત થી બધો ડાયરો આવ્યો છે તો એનાથી ખૂબ પરિચિત હોય એવું ગુંજતું અને નાની વયમાં સાહેબ જેને જબરજસ્ત નામના મેળવી છે એવા અમારે આજના કલાકાર આજના અષાઢી ગાયક એટલે કે માનસિંહજી ગોહિલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મારો બાપ તાળીઓના ગડગડાટથી બધાય બેઠાય વધાવી લ્યો અને ઉભાઈ કોઈની તાળી બાકી ન રહેવી જોઈએ સાહેબ. અને બીજું કવા કિસી કુ ધન હરે કોયલ કિસી કુ દેત તો શબ્દ મીઠા સુનાઈ કર જગ અપના કરી લેત. અરે કોયલડીને કાગ વાને વર્તારો નહીં જીભડિયો દે જવાબ ન્યા તો હાચો હરઠિયો ભણે તો ગરવા ગળાથી કઈક મુરલીધરની મહેરબાની અને એમની માં કુળદેવીની ખૂબ અસીમ કૃપા અને કઈક પૂર્વાશ્રમ સાહેબ એનું એવું હોય છે જેથી કરીને એવો કંઠ મળ્યો છે તો તમારા સમાજનું ગૌરવ એવા ઉર્વિશાબેન આહિરાજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મારો બાપ તાળીઓના ગડગડાટથી બેનબાને બધા વધાવી લો. અને એવા જ અમારા ઓર્કેસ્ટ્રાના જેને એમ કહેવાય છે કે અડાભીડ ગાયક કહેવાય અને બહુ સારા એવા ઓર્ગેનાઇઝર પણ ખરા એવા મનોજભાઈ મજેઠિયા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મારો બાપ તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવી લો. અને બીજું અમે બધાય જે ગાય બોલીએ એ વગાડીને જે અમને રૂડા બતાવે એવું અમારું ઉનાથી કેવલ આનંદ ગ્રુપ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મારો બાપ આ બધા બેઠા મિત્રો વગાડવાવાળા એને તાળીઓના ગડગડાટથી વધાવી લો. મારો બાપ અને મારો અવાજ આપના આપ સર્વના કાન સુધી એક એક શબ્દને આમ કહેવાય છે કે સોનલે મઢી અને આ બધાયને એવું જબરજસ્ત ધ્વનિ મુદ્રણ કરાવે છે એવા અમારે ઉનાનું એવું ઘરેણું એવા અમારા જીતુ દાદા સાહેબ શંકર સાહુને તાળીઓના ગડગડાટથી બેઠા એ બધાય વધાવી લો. મારો બાપ તો હવે કોઈ સમય નહીં લેતા માનસિંહજી ગોહિલને ઉર્વિશાબેન આહિરને મનોજભાઈને વિનંતી કરું એમને આનંદ આવે એમને મોજ આવે એવી કાંઈક આવા દાંડિયા રસની રમઝટ લઈ એવી કાંઈક વંદના લઈ આપ બધાને આનંદ કરવા માટે આવે છે. તાળીઓના ગડગડાટથી મારો બાપ બેઠા એ બધાય વધાવી લે. વાહ આવે છે માનસિંહજી ઉર્વિશાબેન અને મનોજભાઈ મજે હલો
Oh, 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 oh
કંકાવટી ચોખાની વધાવા જઈએ, ગણેશ વધાવા જઈએ.
ડોલા પાઈ તેરી ચુનરિયા લહેરાઈ જીણા જીણા રે ઉડા ગુલા रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी રે આ હીરો તમે પૂર્વજોને પર કાવ્યા આ હીરો તમે પૂર્વજોને પર કાવ્યા હે હીરયા હીર કેનો ઉનર હજાર જણે હીરયા હીર કેનો ઉનર હજાર જણે ધન લાઈ ડગલા આવ્યા રે આ હીરો તમે પૂર્વજોને પર કાવ્યા હે આ હીરો તમે પૂર્વજોને પર કાવ્યા જય મુરલીદાસ જય મુરલીદાસ ઘરિયાળા ઢોળ
Hola.
સખીના વિના નાથ નથી હવળાતા યવે માતાજી સખીના વિના નાથ નથી હવળાતા યવે ગુણ લાવ્યા ગયા મારી કામત રૂ કરે આટો યાર એ આટો યાર ઓન પાયે યે દલ સમરો તને જાય મન બાઈ યવે તારા ગુણ લાની અમારે ઘર જોરે પડી આટો યાર એ આટો યાર હોન બાઈ યે કરે એ આટો યાર હોન બાઈ એ કરે કરે વા Oh,
होरज क्या रे ओग से रे लो आरो होरज क्या रे ओग से रे होरज क्या रे ओग से रे लो मारो होरज क्या रे ओग से रे
भगती Thank you.
તો પાટણ શેર ની નાર જાવું દળબરવા, મારે ભાઈએ હરખ ને માઈ જાવું દળબરવા, તો પાટણ શેર ની નાર જાવું દળબરવા, મારે ભાઈએ હરખ ને માઈ જાવું દળબરવા. ઓ શિર પરે ઢોણી પાટણ શેર ની નાર જાવું જળબરવા, મારે હૈયે હરખન માઈ જાવું જળબરવા, તો પાટણ શેર ની નાર જાવું જળબરવા, મારે હૈયે હરખન માઈ જાવું
વસૂલ કરવાની મોજ વસૂલ કરવાની મોજ વસૂલ કરવાની મોજ તું એ માનીર રે એ નમોડો આલારી રે મોડિયારો આલારી મુજો મણરાની મણિયારો એ મણિયારો તે હલો હલો કઈરિયો રે મારો મણિયારો મણિયારો એ મણિયારો આ મણિયારો કઈરિયો રે મારા દલડા એ મુજા દલડા ઉતા Yeah.
જવું ગમતું નથી મારે માથે સે જમના દીની હેલ રે તેર જવું ગમતું Thank you.
से देख मेरा दिल धड़का, मेरी जान तड़पती है। जिसे देख मेरा दिल धड़का, मेरी जान तड़पती है।
दीयदा औ कोई से दीयदा मारी चोटी दीयदा औ कोई से दीयदा मारे भाई बन जाता हमे रंगीला राजा जो
Amar la yuna
अनुडो बाग्यो ते तेरे जो सोचा मैया अनुडो बाग्यो ते अनुडो बाग्यो ते आज दी रात जो मैं रंग भर रंग सो आज दी रात जो मैं रंग भर रंग सो प्रभात पाछो मागी लेले रे यशोदा मैया कानोडो मागो ते हो हो कानोडो मागो ते यशोदा मैया कानोडो मागो ते मेटा तेरी मेटा तेरी मेटा तेरी ખૂબ જ સરસ આનંદ કર્યો. હવે મારા વાલા બધા આને ખરેખર શૂટ દીધી હતી, આ તો કલાકારો ટેજ હોતા ઊંધા નાખે એમ છે. બે જાઓ બધા મારા વાલા, હજે આપણે આનંદ કરવાનો છે. આ બધા જવાનડાએ ખૂબ આનંદ કર્યો. માનસિંહભાઈ અને ઉર્વી સાહેબ મનોજભાઈ ખૂબ સરસ આનંદ કરાવ્યો. પણ બે જાઓ હવે ઘડીક, આ 2.5 કલાકથી હાવ ધડ બડાટીને તમે બધા ઠાકી ગયા છો. અમારા લખમણ મામા કાતરિયાનું કહેવાનું છે કે આપણે બધા હજી આનંદ કરવો છે, પણ પાછો સમયસર આપણે ઊંઘી પણ જવાનું છે મામા. અને બરાબર છે, અને એ તો ગણતરી સભર સાહેબ. એટલે હવે મારા વાલા આમ જો, હું લોક સાહિત્યકાર છું, વાતોનો માણસ છું. માનસિંહભાઈ ને ઉર્વી સાહેબ ને મનોજભાઈ ને આપ બધા સાંભળવા આવ્યા હોય, પણ અમારો ચાહક વર્ગ સાહિત્યનો હોય ચારણોનો મામા. અને આ નવી જનરેશન બધા અટાણા અહીંયા આયર બધીઓ મારી ફૂયું, કારણ કે ચારણ નો દીકરો એ 20 વર્ષ નો હોય કે 50 વર્ષ નો હોય મામા, એને આયર ની દીકરી 5 વર્ષ થી લઈને 50 વર્ષ ની હોય તો એ ફૂય જ હોય. આયર નો દીકરો 5 વર્ષ નો હોય 50 વર્ષ હોય તો મામો જ હોય. પણ ચારણ તરીકે હું તમને એક ટકોર કરું છું. અહીંયા વડીલો ઘણા બેઠા છે, એટલે એક મેં દુહો કીધો આગળી. તમે બધા ખેર આ 21મી સદી છે, આનંદ કરવો ખૂબ જીવનમાં જરૂરી છે. પણ દુહામાં ટકોર છે, ચારણ મોઢો મોઢ નો કે, પણ એક શબ્દોમાં તમને સમજાવી જઈજો મામા, સમજતા આવડતું હોય તો. કે ઉજળું કુળ આહિર તણવું અને ખાનદાની તમારું ખમીર. આ તમારા બાપ દાદાઓ સાહેબ કાળની છાતી ઉપર નામ જીકી દીધા છે, જે કોઈની તાકાત નથી બ્રહ્માંડની કે એમાંથી કાઢી શકે.
બસ ખોટી રહેવા દો, શાંતિ રાખો, શાંતિ રાખો મારા બાપ. સાહિત્યમાં અમારા બે દુશ્મન છે, એક જે બધું સમજે છે ને હોકારો નથી દેતો, અને બીજો આ ખોટે ખોટો લેવા દેવા વિનાનો પડકારા નાખે. હી સાહિત્યમાં તો બધું કીધું, દંતાવામાં ક્યાં ગયા? આમાં તો ખરે એટલે વાત સાંભળજો, દુહો સાંભળજો, દુહાનો મર્મ સાંભળજો. કારણ કે ચારણ તરીકે બધાયની આરે ચારણ ન ભળે, એ તો તમને નોખો કેડો બતાવે કે આ દેવાય તો બુદર તમારામાં થયો છે સાહેબ, આ ઉગો તમારામાં થયો છે, આ નોડો ડાંગર તમારામાં થયો છે, ને આ જાહલ જગદંબા આયરાણી તમારામાં થઈ છે ભલા માણસ. એટલે મારી ચિંતા હતી આ 21મી સદીના બધા જુવાનડાઓને, બધી દીકરીઓને, બધી માતાઓને, બધી બહેનોને, કે ઉજળું કુળ તમારું આહિર તણું અને ખાનદાની તમારું ખમીર, તો આ મેરા મન કે મલકમાં જોજો ખોવાઈ ન જાય ખમીર. આમ નામ રહ્યું ને તો વયું જતા વાર નહીં લાગે ભલા માણસ, જાળવવું બહુ જરૂરી છે. અને બીજું, ખૂબ જ સરસ મહેન તમે આનંદ કર્યો અને લખણવામાં કાતરિયાના આ ખેતરમાં જ આપણે બધા ધામા નાખ્યા છે. અને સાહેબ 8 થી 10 વર્ષ પહેલા, નવી જનરેશનને કદાચ યાદ ન હોય કે ખબર ન હોય, 8 થી 10 વર્ષ પહેલા મામાના ખેતરમાં બામ નામનું એક જનાવર હતું મામા, હું ન ભૂલતો હોઉં તો. અને એના પગલાથી આખું ગાંધીનગર સુધી સાહેબ આ રસુલપરા ગામની યાદી ગઈ હતી. તો આજનો આ કાર્યક્રમ ને આવતીકાલનો રાજભાનો ડાયરો, એ પણ એકવાર ગાંધીનગરને ગજાવવો જોઈએ. એટલે તાળીઓના ગડગડાટથી લખણવામાં કાતરિયાનો ધાવી લો મારો બાપ. અને બીજું, આપણે બધાએ આનંદ કર્યો અને હજી કરવાનો જ છે, પણ સાહેબ તમને બધાને કહું કે આવતીકાલનું પણ જે લાઈવ ટેલિકાસ્ટ અને આજનું પણ અંબિકા ફિલ્મ સાહેબ, અંબિકા ફિલ્મ સ્ટુડિયો અમારા આશીષભાઈ જોડિયાની ચેનલને સબસ્ક્રાઇબ કરવા બધાય જવાનડાની વિનંતી, એમને પણ તાળીઓના ગડગડાટથી આશીષ માવના વધાવી લો છે. અને બીજું, આ ઝળા બળા માથે હાવ સાહેબ આમ કહેવાય છે કે હાવ ગમે આમ આમ છેલો દેખાતો હોય તો એમ થઈ જાય કે નહીં માણા છે, એવું અમારું ક્રિષ્ના લાઇટ ડેકોરેશન અમારા રમેશભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લો મારું. તો હવે ખૂબ જ સરસ આપણે આનંદ કર્યો ને, આપણે એમ કહીએ કે માયગા બળદ નહીં પોરો હોય, 2.5 કલાકથી હાવ ધડબડાટી વાતું થાય હો, અહીંયા બહુ મોટી ઉપરથી સ્ટેજ ઉપરથી વાતું થાય, પણ એ વગાડવું અને એ બધી તાલ સબર બધું જાળવવું ખૂબ અઘરું છે. માનસિંહભાઈએ, મનોજભાઈએ અને ઉરુ સાહેબને ખૂબ આનંદ કરાવ્યો, એટલે તાળીઓના ગડગડાટથી પહેલા એમને પણ વધાવેલું મારો બાપ. અને સિદ્ધનાથ મહાદેવ, ભગવાન ભોળિયો નાથ, દેવાધિદેવ મહાદેવ, તમારા બધાની ઉપર કૃપા તો ખરી જ, પણ કાંઈક એ આજ એવી આશીર્વાદ રૂપી એનો વરસાદ વરસાવ્યો અને કાયમના માટે આ ગામની એવી ભોળિયો નાથ અને ભગવાન રામ ચડતી કળા રાખે. ઘડિયાળ એમ, ઓહો ઘડિયાળ તોડી નાખી એવા ડિસ્કા કર્યા, બોલો વાહ ભાઈ વાહ. અને આવતીકાલે ખાસ જો આપણે ત્યાં 3 પ્રકારના મહાન લક્ષ્મણ મામા દાન કીધેલા છે, મોટા મોટું દાન અન્નદાન, અન્નથી દાન મોટું કોઈ હોય જ નહીં, અન્નદાન થી પણ મોટું મહાન દાન સમય દાન. કારણ કે અંતો કદાચ હું તમે મારીને તમારી પાસે હશે, આજ ન હોય તો કાલેશ્વર મુરલીધર મહારાજ દે તો મારે તમારે કોકને ખવડાવવું, ઢુકડો ની હારી ઢુકડો મામા, અને આયરની ઉજળી પરંપરામાં તો ઈ જ છે, ખાવ ને ખવડાવો બસ. મોટામાં મોટું દાન સમય દાન, કારણ કે 2 કલાક તમે તમારી જીવનના અહીંયા દઈ દીધા, એ પાછા આવવાના નથી. બીજા પ્રકારનું દાન છે એ અન્નદાન, અન્નદાન એકવાર તમે કરી દો તો સાહેબ એવી આપણી ત્યાં ઉજળી કથાઓ છે કે અન્નદાનના માધ્યમથી હો હો વરહની આયુષ્ય એમ કહેવાય છે કે જમરાજાના ચોપડે ચડી ગઈ છે અને એ દુનિયામાં અમર બની ગયા છે. પણ ચોથું અને મહાદાન જે હવારના પોરમાં રસુલપરા ગામના આંગણે આ બધોય ડોક્ટર, ઘણા ડોક્ટર સાહેબ આ ગામના જે એટલા પરિવારના, વાળા પરિવારના મોટા ભાગના ડોક્ટર છે મામા, તાળીઓના ગડગડાટથી પરિવારને વધાવી લો મારો બાપ. અને શિક્ષણ રૂપી જ આખું આ ગામ અને ગીરના ખોળે તમે કલ્પના તો કરો, આ બાજુ હાવજડાઓ ડણકું દેતા હોય અને ઈ સાહેબ ધીંગી ધરાના પવિત્ર ધરાના હું તમે માણશો. એટલે ત્રીજા પ્રકારનું અને છેલ્લા પ્રકારનું દાન મારું તમારું રક્તદાન છે. એ રક્તદાન શિબિર કેમ્પ હવારના પોરમાં છે, જે કઈ મિત્રોને દેવું હોય એને પણ તાળીઓના ગડગડાટથી મારો બાપ બધાય વધાવી લ્યો અહીંયા મેળા છું. ત્યારે હવે મામા તમે જે આદેશ કરો એ પ્રમાણે, પણ હવે અમે શું છે હા હવે ઉઘરાણી કરવી હોય એવું લાગે, સમજે વાહ 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 ધન્યવાદ. પહેલેથી જ મેં શરૂઆત કરી ત્યારથી જ મેં કીધું કે સમસ્ત ગામ સમસ્ત, આમાં કોઈ નાનો ન હોય કોઈ મોટો ન હોય, અહીંયા તો સાહેબ મોટામાં મોટી વસ્તી, અહીંયા આહિર સમાજ પણ ઘણો છે, કોળી ડાયરો પણ ઘણો છે. કોળી ડાયરાના બધા યુવાનોએ સાહેબ હવારથી અટણ સુધી જે સ્વયંસેવકોએ કામ કર્યું છે, એકવાર તાળીના ગડગડાટથી એમને પણ વધાવી લો. અને બીજી વાત, ગૌરવ લેવાની વાત ઈ થાય કે તાજેતરમાં જે કોન્સ્ટેબલની પીએસઆઈની ભરતી હાલે છે, આપણા ગુજરાતનું ગૌરવ ઈ કહેવાય કે એક કોળીનો જુવાન સાહેબ વિશ્વરોક રેકોર્ડ જેને બનાવ્યો છે, 5.5 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કર્યું, એ આ બધાને વધાવી લો મારો બાપ.
વાહ વાહ ઈશ્વર હું તમે મળ્યા છે ત્યારે હવે એકાદી મારે વાત કરવી છે ગીરના ખોળે આવ્યો છું લોક સાહિત્યનું બિરુદ છે આ બાના માટે દુખડા પડે પરેશમામા તો હે હરિ આ જગતમાં કોણ જપે તારો જાપ તો હવે આ બાનાની પતરાય એ બાના માટે હું તમે મળ્યા છે બેહી જાઓ મારા વાલા માતાઓ બહેનો બધાને વિનંતી કરવા આમ જો સુંદર એવી વ્યવસ્થા છે તો બેહી જાઓ તો મને થોડીક મજા આવે અહીંયા બધા બેહી જાઓ પછી આપણે હજી આનંદ જ કરવાનો છે કોઈને નથી જવાનું સમયસર પાછું આપણે હવારે લખણ મામાએ કીધું એમ કાલ પણ આનથી સાહેબ જબરજસ્ત ડાયરો છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને આપણે તો એના ખંભે એમ બે જાવ છોકરાઓ એ વાલાઓ બે જાવ હજી આનંદ કરવાનો છે પણ બેહી જાવ એટલે આપણે થોડોક માહોલ બંધાઈ જાય એક બે મારે ઉજળી પરંપરાની વાતો કરવી છે ગીરના ખોળે હું તમે આવ્યા છે સિદ્ધનાથ મહાદેવનું આ સાનિધ્ય છે એટલે મારા વાલા બધાય આ યુવાનડાઓને આ માતાઓ વડીલો બહેનોને વિનંતી કે બેહી જાવ ઘડી એમાં શું છે તમે આ 2.5 કલાક પોણા 3 કલાક જેવું થયું તમે ખૂબ આનંદ કર્યો ખૂબ રાસ રમ્યા અને પાછા ઊભા એટલે એક ધારા પગ ન બંધાઈ જાય એ માટે પણ આપણે આ વ્યવસ્થા જાળવવા તમને બધાની વિનંતી છે બધાય બેહી જાઓ પછી પાછા આપણે જે કઈ આનંદ કરવાનો છે તો અહીંયા ચાલુ જ છે વાહ ખૂબ જ સરસ પહેલા તો શરૂઆતથી લઈ ગરબા ગણાયથી લઈ અને એવી અનોખી વંદના અને રાસ ગરબાની રમઝટ લઈને જે કઈ મેન તમે આનંદ કર્યો એ મારો બાપ આવો નવો આનંદ તમારા જીવનમાં કાયમના માટે ભગવાન શ્રી રામ મુરલીધર મહારાજ અને એમ કહેવાય છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવો નવો તમારી બધાની ચડતી કળા રાખે અને કાયમના માટે ઉજળું જીવન જીવરાવે એનાથી વિશેષ આ દુનિયામાં કાંઈ નથી ત્યારે ત્યારે અને ત્યારે બધાયને આમાં ફરમાઈશું હોય બધાયને સાંભળવાવાળો મામા નોખો વર્ગ હોય બધાયને વિનંતી થોડી ઘણી શાંતિ રાખી જાઓ કારણ કે ત્રણે ત્રણ ગરવા ગાયકો ગાતા હતા તો મને તમને મજા આવતી હતી પણ હું તો વાતોનો માણસ છું લોક સાહિત્યનો માણસ છું જો હું વાતો કરતો તમારી નજરની સામે અહીં આંખો વિસી જાય ને તો તમને એમ થાય કે અહીં મેંદડી દૂધ પીવે શું છે એમ એટલે આંખો વિચીને મારો બાપ આ બધા ગાયકો ગાય હકે પણ વાતો ન થઈ હકે અને વાતોને સાંભળવા વાળો તો ધરાવીન દાન ન નીપજે કુળવીન માડું ન હોય ઓઢાઘર જેહલ જખરો જેનીમાં ઓથલ પદમણી હોય એવું બાપ ઉજળું કુળ છો અને આ ગામના આંગણે આવતીકાલે પણ સારામાંથી સારો એક ઐતિહાસિક પ્રોગ્રામ જે 10 વર્ષ પહેલા ગાંધીનગરે આ રસુલ પર આવીને સાહેબ એવડી ટીમો કોઈ ઘેરે નહીં જતા હજી આનંદ કરવાનો છે અને આ જીવનના 2 દિવસ છે આવા નાણા મળશે પણ ટાણા નહીં મળે પછી આખી જિંદગી હોવાનું જ છે મારો બાપ એટલે જે કોઈને હજી આનંદ કરવો એ પણ અહીંયા રોકાઈ જાય સુંદર વ્યવસ્થા છે બે હે એટલે એની એક નાનકડી એવી વાત કરી દઉં કારણ કે અમારો એક કાયમના માટે એવો પ્રયાસ હોય છે કે ઝીણી વાતમાં આ બધાને સંભળાવીને આમાંથી એક આધાને બધાને ન લાગે સાહેબ ઘેરામાં ઘા હોય એક ઘા હારો હારી પેટ ક્યાંક કરો તો એ કોઈ પણ એકને જ લાગે અને આગો ઓઘો હળગો હોય એમાં પૂળા કાઢવા નીકળે છે એ બધા આપ બધા જાણો છો ત્યારે ખાસ હવે જે હું એક પ્રસંગ કહેવા જઈ રહ્યો છું એ ખાસ તમે બધા સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે અને બધાને ખબર છે કે બહાર ગામ ગયા પછી વિનંતીઓ જ કરાય બહાર ગામ ગયા પછી થોડી મૂજો મળડાય કાંઈ એમ આમાં મળડી નાખે બાપા આટાણના માણસોને 21મી સદી તો જો એમ પણ આ બધાય ખૂબ સરસ રીતે નિહાળો છો અને બધાય બેઠા છે બધાયને આમાંથી કદાચ સમજાય ન સમજાય એને વંદન છે પણ મારે જે વાત કરવી છે મારે જે આપ બધાયને પ્રસંગ સંભળાવવો છે મારા વડીલો છે આમાં પાઘડીઓ ઘણી બેઠી છે ગાંડી ગીર છે ગાંડી ગીરની આ પવિત્ર ધીંગી ધરા છે ઈ ધીંગી ધરાના આપ બધાય ખડતલ માનવીઓ એમ કહેવાય છે કે ખાનદાની જેના ખમીર હોય એવા બધા માનવીઓ અહીંયા મળ્યા છો ત્યારે મારો બાપ ખાલી વધારે સમય નહીં પણ મામા ખાલી 5 થી 10 મિનિટ આ એક વાત ખાલી તમારા જીવનમાં ઉતારી લ્યો ને તો આ સિદ્ધનાથ મહાદેવ પણ રાજી થાય ભગવાન રાઘવેન્દ્ર સરકાર પણ રાજી થાય અને મારો તમારો બાપ દુનિયાનો અધિપતિ કાળીયો ઠાકર તમે જે ખંભે ગૌરવ લઈને આહિર જ્ઞાતિ ફરે છે ને એ મુરલીધર મહારાજ પણ રાજી થાય ક્યારે થાય કે આવી એક એક વાત જીવનમાં મારીને તમારી બેન દીકરી મારાને તમારા ભાઈ દીકરા સાહેબ ખાલી એક આ જીવનમાં ઉતારી લે ને અને એ જીવનમાં ઉતારી લે ને સાચું ખમીર એનામાં ભળી જાય એ એક દીકરો દેવાય તો બોદર જેવો દઈ દે તો આપને ટેકા દે એવો થાય ભલા માણસ એ પરંપરાની વાતો સભર આજ તો હું જે કઈ કરવાનો છું પણ આનથી હવાયું વાતો કાલ જે રાજભા ગઢવી અહીંયા આવીને સાહેબ કોનાનો હુરજ ઉગાડવાના છે એટલે કાલ બધી જગ જાહેર જનતાને વિનંતી છે આવતીકાલે રાજભા ગઢવી બેન શ્રી સંગીતાબેન લાબડિયા
હિતેશભાઈ અંટાળા અને વિદુરભાઈ આહિર કાલના ડાયરામાં સાહેબ આપ બધાને આનંદ કરાવવા માટે આવે છે. એટલે જેવા આજ તમે આવીને આનંદ બધાએ કર્યો એવો જ આનંદ કાલ આવા જ ટાણે આપ બધાને કરવાનો છે. એટલે એ પણ પધારવાનું ચૂકશો નહીં. પણ અને પણ હવે જે વાત ઉપર હું જઈ રહ્યો છું એ ખાસ સાંભળજો. 21મી સદી છે, મુરલીધર મહારાજે આપ બધાને ખૂબ આપ્યું છે અને હજી ખૂબ આપે. એક ચારણ તરીકે આશીર્વાદ દેવાને હક ધરાવું છે. બ્રહ્મદેવતા હોય, બ્રાહ્મણ દેવતા હોય, સાધુ હોય, બારોટ હોય, ચારણ હોય, એ તો 18 વર્ણને આશીર્વાદ દેવાને પાત્ર છે, પણ એમાંય સત્યને રાહ દેખાડવાને પાત્ર મામા પેલા છે. એટલા માટે હું આ તમને બધાને વાત કરી રહ્યો છું. આ તો ગીરની મેં કીધી એમ ધીંગી ધરા છે. મેં એક દુહો કીધો તો દુહો સંભળાવું, પછી ઝીણી એવી વાત માંડી ને પછી જે કઈ આપણો આગામી કાર્યક્રમ છે આગળ વધારી. આ ગીર છે, ગીરનો પટો છે, અને ઈ ગીરના તમે બધા ભોળા પવિત્ર અને ખાનદાન માણસો છો. ત્યારે ઈ ગીરમાં ડાલા માથા ડણકતા હોય તો કેવી રીતે ડણકે એનો મેં એક દુહો કીધો તો કે અહીંયા ડાલા માથા ઈજો ને ડણકતા ને વાલા ગજાવતા ખુઈ ગીર એ ડાલા માથા બાપા ડાલા માથા જો ને ડણકતા તો ગજાવતા ખુઈ ગીર એ પણ આયા નરસિંહ મુખથી સેંજળ ત્રબકતા એ જો ને નવલી નદીયું તણા નીર પણ નરસિંહ મુખથી બાપ સેંજળ આયા ત્રબકતા એ નવલી નદીયું તણા જો ને નીર. ઈ ગીરના પવિત્ર પટામાં હું તમે મળ્યા છીએ ત્યારે એક એવી નાનકડી વાત વડીલ મોનો કરી નાખજો, એક ઝીણી એવી વાત આપ બધાય જીવનમાં ઉતારો જેથી કરી અમે જે અહીંયા આવ્યા છીએ અમે કંઈક બોલાય મામા યથાર્થ લાગે. અમે જે દુનિયાને રાહ દેખાડવા નીકળ્યા છીએ, દુનિયાને એમ કહેવાય છે કે આપણી ઉજળી પરંપરાના કેડે પુગાડવા નીકળ્યા છીએ, એ એકાદી વાત આમાંથી એકાદી બેન દીકરી કે એકાદો ભાઈ દીકરો જીવનમાં ઉતારી લે તો અહીંયા બોલવા વાળાનું મોત સુધરી જાય. ગામડે ગામડે આ મૃત્યુ સુધારવાના પ્રયત્ન કરીએ છીએ. આમાં કોઈ કલાકારી દેખાડવાના નહીં, કોઈ કારીગરી દેખાડવાના નહીં, પણ મારી તમારી ઉજળી ધરોહર રૂપી કાંઈક સંસ્કાર સભર જે પરંપરા સભર જીવી જાય તો મુરલીધર મહારાજ રાજી થાય. એટલા માટે મેંદરડા પાહેનું પંખીના માળા જેવું એક અણિયારા ગામ આ પ્રસંગ એટલા માટે કહું છું. આહિર જ્ઞાતિને ભગવાન મુરલીધરે ખૂબ દીધું છે, હજી ખૂબ દે, પણ કેવી તમારી ઉજળી પરંપરા હતી. આજ આંતરકાસ્ટ જે લગ્ન થાય છે ચારણ તરીકે મને એક વેદના થાય કે સાહેબ આયરની દીકરી હોય, આયરનો દીકરો હોય તો ખંભે ગૌરવ લઈને નીકળતા હોય. કેવી તમારી ઉજળી પરંપરા હતી અને આજ હું તમે ક્યાં રસ્તે વળી રહ્યા છે એટલા માટે એક ચારણ તરીકે ઝીણી એવી ટકોર કે કઈ પરંપરા તમે તમારી હતી અને અટાણે વર્તમાન સાગર વિફરી ગયોમાં કઈ બાજુ હું તમે જઈ રહ્યા છીએ એટલા માટે આવી વાતોથી. કારણ કે આ વાતો છે ને માના ધાવણ જેવી ગણ કરે. 6 મહિનાનું બાળક હોય ને માનું એક એક ટીપું જેમ બાળકને જીવાદાન જીવાદોરી દઈ દેતું હોય એવી આ ઝીણી ઝીણી વાતો મને તમને કાયમના માટે જીવાડી જગતમાં દેતી હોય. એટલા માટે મેંદરડાની પાસે અણિયારા ગામ અને ઈ અણિયારા ગામની માલિકો એમ કહેવાય છે કે મર્દ આહિર જેનો જોટો જગતમાં ન મળે સાહેબ માણહુરભાઈ આહિર. હવે ઈ ગામની માલિકો એમ કહેવાય છે કે એક મોટી ઉંમરનું મરણો થઈ ગયેલું અને હજી સાહેબ આહિર ડાયરોનો મોટા મોટા જે આ જૂનવાણી પરંપરામાં નેહડાવો છે, હજી સાહેબ એવા ગામડાઓ છે ત્યાં કોઈ પણના ઘેરે એવું મરણું થઈ જાય ને એટલે બધાય કોઈ પણ ગરીબ માણા હોય તો જેથી કરી એને માથે ન પડે એટલે જેટલા ગામડા ગામમાં મહેમાનો આવ્યા હોય એને આંગણે એના દુઃખમાં ભાગ લેવા માટે એને બધાય બાવડું પકડી પકડીને પોતાની ઘેરે બપોરા કરાવે જેથી કરી નબળો માણા હોય ને એનો શિકાર ન બને અને એને હું નીચું ન જોવું પડે. એટલા માટે હું તમને વાત કરી રહ્યો છું. એમાં માણસુરભાઈ આયર કરી અને એ મરદ આહિર એ ગામની માલિકો આવ્યો. માણસુરભાઈ આવતાની હારે સાહેબ આ વાત ઝીણી એવી એટલા માટે કે આજ હું તમે છે ને હળાહળ કળિયુગ છે, કળીની વાતને કથવું ક્યાં લગી, સરનાયકાને જીતે સાધી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિત્રને ક્યાં જઈને દાખવા, નથી મંદિર તો રામ ક્યાં રાખવા, અને કહો ઉચાળા ક્યાં જઈને નાખવા, આવો કળિયુગ બેહી ગયો જગતના ચોકમાં. ઈ માણસુરભાઈ ખૂબ ગરીબ હતા
અને એમ કહેવાય છે કે બધાય બપોરના ટાણે બધાય મહેમાનોને બાવડા પકડી પકડીને પોતપોતાની ઘેરે લઈ જતા હતા, પણ ઘરમાં ખાવા એક અન્નનો દાણો નતો. અને એ ખાનદાન માણહુરભાઈ આહિર, એને પણ એમ થયું કે હું પણ આહિરનો દીકરો છું, મને મુરલીધર ભગવાને ભલે ઘરમાં અન્નનું બી નથી દીધું પણ આહિરના ખોળિયા ઉતાર દીધો છે, તો આમાંથી મારે એક મહેમાનને બપોરે ઘેરે લઈ જઈને બપોરા કરાવવા જોઈએ. આ એકાદી વાત એકાદી યુવાન દીકરીને એકાદા યુવાન ભાઈ દીકરાને લાગી જાય ને તો અમારું બોલવા વાળાનું મોત સુધરી જાય ને. અમારી તો આ જ ઉજળી પરંપરા છે અમારો બાપ. એટલા માટે હવે ઘટના એવી ઘટે કે જે મહેમાનનું બાવડું પકડીને માણહુરભાઈએ કીધું કે તમારે મારી ત્યાં જમવાનું છે, એમાં સાહેબ એક લખમણ મામા જેવો ડાયો માણસ ઓળખી ગયો કે ઓહો માણહુરભાઈને ખાવા અન્નનું બી નહીં અને આ માણસ એની ઘેરે લઈ જાય છે, તો આવડો મોટો માણસ એવડે દરજ્જાનો માણસ નાયતમાં જેના મુખી તરીકેનું બિરદ દીધું, આને એની આગતા સ્વાગતા નહીં કરી હગે એટલા માટે કીધું કે માણહુરભાઈ એને રહેવા દો, તમે બીજા કોઈ મહેમાનને લઈ જાઓ જેથી કરી એને હું મારી ઘેરે જમાડીને તમારી ત્યાં મોકલી દઈએ. સાંભળજો સાહેબ માણહુરભાઈ આયરનો જવાબ કે એક કામ કરો ને ભાઈ, એ મહેમાનને તો હું મારી હારે લઈ જાઉં છું પણ એ મહેમાનને જમાડીને હું તમારી ઘેરે મોકલી દઈશ ભલા માણસ. આ વાત પૂરી થાય વધારે સમય નથી લંબાવતો. માણહુરભાઈ આહિરી મહેમાનનું બાવડું પકડીને ઘેરે લઈ આવે છે બપોરના ટાણે. ત્રણ ત્રણ દિવસથી માણહુરભાઈ આયરનું ઓઢણું ઓઢેલી આયરાણી સાહેબ ત્રણ ત્રણ દિવસથી ભૂખી હતી અને ઓરડામાં આવીને માણહુરભાઈ આયર નામનો આદમી એટલું મરદ આયર એટલું બોલો કે હાંભળું આયરાણી, તો કે હા આપણે આંગણે એક મહેમાન આવ્યા છે. તાતો સાહેબ અંગ રૂવા આવળા થયા ને વ્યાપી જ્વાળા ઓમ પગ એઠીથી એમ કહેવાય છે કે ધરતી કે હાય હાય, ત્રણ ત્રણ દિવસથી તમે ભૂખા છો, આપણો દીકરો ભૂખો છે, બાર ગામ કામે કામ ગોતવા મોકલી દીધો છે, ઈ ભૂખો હું ભૂખો તમે ભૂખા અને ભલા માણસ તમે એક મહેમાનને અહીંયા લઈ આવ્યો છો, આપણી પરિસ્થિતિની તમને ખબર નથી. સાંભળજો એટલો શબ્દ આયરાણી બોલે પણ મારો માણહુરભાઈ આયરની ખાનદાની માણહુરભાઈ ઉજળો આયર એ એમ કીધું કે આયરાણી હું સમજું છું, ઘરનો ઘરધણી છું, મને બધી ખબર હોય, શાખાંડ ઘરમાં હોય, બાજરો ઘરમાં હોય, હું મને બધી ખબર છે, પણ આ પરિવાર એવો મળ્યો છે આખું ગામ એ રીતે. આમાં તો આ વાતમાં બધાને નોંધ લેવા જેવી છે અને આ એક જીણી એવી વાત. પછી હું પાછો જે મુદ્દા ઉપર આવું, ઘટના એવી ઘટે કે આયરાણીએ કીધું કે આયર તમે હું કામ લઈ આવ્યા, ત્યારે કીધું કે મને બધી ખબર હતી પણ સાંભળી લ્યો હું આયર છું, એ મહેમાનને ઉદારતા જોઈને સાહેબ હું રહી ન હગ્યો એનું હું કરું એમ. પછી આયરાણીને સાહેબ અંદરથી એમ થયું કે ભલે લઈ આવ્યા મહેમાનને, ટૂંકમાં મહેમાન ઘેરે આવ્યા, ચાકડો નાખ્યો, પાણીનો કળશિયો બાજુમાં મૂક્યો ને એક રકેબીમાં એમ કહેવાય છે કે ચપટી એક નિમક લઈ પાસે મૂકી મહેમાનની પાસે પાણીનો કળશિયો ભરી અને માણસુરભાઈ આયરે કીધું કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજંતુ ઘણા જોગ પણ સાંજી સંપત અતરી, કરો હરિહર. અને એ માણસુરભાઈને એમ થઈ ગયું કે ઓહો એક ટાણાનું ઘરમાં અનાજ નહીં અને આ માણસની ઉદારતા, તો જો મને બાવડું પકડીને અહીંયા મારે એની ઘેરે જમવા લઈ આવ્યો, એક એક નિમકનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટિયો પીએ, એક એક કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટિયો પીએ, આ જે કઈ ચપટી એક નિમક બધું પૂર્ણ કરી પાણીનો ઘૂંટિયો અમીનો ઓટકાર ખાય અને કીધું કે હવે હાલો તમે માણહુરભાઈ મારી ભેગા, કારણ કે હવે બસનો ટાઈમ થઈ ગયો છે, બધાય ખરખરો કરી અને મહેમાન બધો ચોરે ડાયરો આવી ગયો છે, તો તમે મારી ભેળા હાલો. ટૂંકમાં વાત કરું તો કેવી તમારી ઉજળી પરંપરા હતી, આજ કઈ રસ્તે હું તમે વળી રહ્યા છીએ, ચારણ તરીકે એક સમજાવું, સત્ય વક્તા તરીકે મારી એક ફરજ આવે એટલા માટે આ પ્રસંગને હું મૂકી રહ્યો છું. આમાં બધાએ અઢારે અઢાર વર્ણને સાહેબ શીખ મળે એમ છે, કોઈ આયરના વખાણ કરતો નથી, અહીંથી મને કોઈએ કીધું નથી અને એમ કાંઈ ચારણના જીભેથી વખાણ કરી લ્યો એવા અમે કાંઈ સસ્તાઈ નથી, પણ અઢારે આલમને આ વાતમાંથી શીખ મળે કે કેવી પરંપરા મારી તમારી હતી સાહેબ. એ માણસને ટૂંકમાં એમ કહેવાય છે કે માણહુરભાઈ ચોરે આવ્યા, બધો ડાયરો ભેગો થયો, જેમાં આકડે ઠાઠ ડાયરો બેઠો છે, અહીંયા વડીલો બેઠા છે, એમાં જે મહેમાનને ઘેરે જમાડ્યા હતા માણહુરભાઈ આયરે, એ મહેમાન મારી જેમ અટાણે જેમાં અહીંયા હું બોલું છું, એ બધાય ડાયરાની વચમાં સાહેબ ચોકમાં ઉભો થયો અને બધાને કીધું કે બધાય ડાયરો સાંભળો છો, તો કે હા, બધાને જય માતાજી, તો બધા ડાયરાએ કીધું કે જય માતાજી, બધાને કીધું કે જય મુરલીધર, તો બધાએ કીધું જય મુરલીધર, બધાને કીધું કે જય ભોળિયાનાથ, તો બધાએ કીધું જય ભોળિયાનાથ. તો કે હવે સાંભળો ડાયરો બધો સાંભળો છો ને, માણહુરભાઈ આયર બોલે છે અઢારે અઢાર વર્ણને આ ઝીણી એવી વાતમાં શીખ મળે છે, એટલા માટે કહું છું કે ડાયરો બધો સાંભળો છો, તો કે હા, આમ તો મોટી ઉંમરનું મરણ હતું એટલે એ કાર્ય પૂરું થયા પછી સારી વાત કરવામાં કઈ વાંધો નહીં. માણહુરભાઈ તમે અહીંયા આવો તો જે માણહુરભાઈ જમાડ્યા હતા એને હામાં લીધા, કોણે, જે જમણવાર કરનાર એ મહેમાને. માણસુરભાઈ સાંભળો છો, તો કે આ બાપ સાંભળું છું ને. માણસુરભાઈ કેટલા દીકરા તમારે, ખાનદાની કેવી હોય, અઢારે અઢારે વર્ણને શીખ મળે એટલી આ ઝીણી એવી મુદ્દાની વાત છે સાહેબ. માણસુરભાઈ કેટલા દીકરા તમારે,
તો કે બાપા એક દીકરો મારે કેમ દેખાણો નહીં, તો કે ઈ એના મામા ને અમે બારગામ થોડું કામ હતું ને એટલે મોકલો છે એમ. તો કે હા માનસુરભાઈ, આ બધા 18-18 વરણ અને આખો ડાયરો સાંભળે છે. હું આયર તરીકે તમારી ખાનદાનીને, તમારી ઉદારતાને, તમારી એમ કહે છે કે ઉજળી અમીરાતને હું વંદન કરું છું. માણહુરભાઈ, તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, હવે તમે મારા ગામના આંગણે ભલા માણસ જાડેરી જાન જોડીને આવજો. ઈ આયરનો આ ઉજળું ખોરડું છે સાહેબ, અને ઈ આયરના ઉજળા સંતાન છે. ટૂંકમાં કહેવાનો મારો અર્થ છે, એક ટાણાનું ઘરમાં ખાવાનું ન હોય પણ ખાનદાની ભરપેટ હોય ને, તો હજી એવા આપણામાં એવા થઈ ગયા છે ને, હજી થાહે સાહેબ. ત્યારે હવે જે કઈ મામા પાછું આ દોર જ ચાલુ રાખવું છે ને, બધા સાજિંદાને પાછી વિનંતી કરો કે મારા બાપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. કહેવાનો મારો અર્થ કે આ આપણી ઉજળી પરંપરા છે, અને અહીંયા તો સાહેબ 18 આલમ 18-18 વરણ અહીંયા મળી, અને ગામડા ગામની મજા જ છે સાહેબ. બેનું દીકરીઓ ગામડા ગામની માલિકો ભરત ભરતી હોય, ભરતની ઈંઢોણી એમ કહેવાય છે કે એને મઢી હોય, તો એમાં કાળા મોતી, એમાં પીળા મોતી, એમાં લાલ મોતી, એમાં ગુલાબી મોતી, એમાં ધોળા મોતી, એમાં એને મજા આવે એવા મોતી એમ કહેવાય છે કે વણી વણી ભરત ભરી ભરીની ઈંઢોણી તૈયાર કરે. એમ આ ગામ રસુલપરા ગામના આંગણે સિદ્ધનાથ મહાદેવનું સાનિધ્ય, ભગવાન રામ ભગવાનના લાભાર્થે અને ભગવાન ભોળિયાનાથની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગ હવારના પોરમાં આપ બધા એના દર્શન કરજો. આ બધાય વરણ મળીને, 18-18 વરણ મળીને આખું ગામ સમજ સાહેબ ઉજળો કાર્યક્રમ આ ભવ્યથી અતિ ભવ્ય આપ બધાએ કર્યો, એ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ગામના માટે પોલે બધાએ પોતપોતાની રીતે તાળી ઉગાડ્યો અમારો બાપ, બધાને વિનંતી છે, કારણ કે આ ઉજળું કાર્ય સાહેબ બિરદાવાને પાત્ર છે. ત્યારે હવે પાછા માનસીભાઈને, બેન શ્રી ઉરુષાબેન ને મનોજભાઈ મજરઠિયાને વિનંતી કરું કે હાડા બાર જેવો સમય થયો છે, મામાએ તો બહારનું જ કીધું હતું, પણ હજી આપણે આનંદ કરવો છે. તો જે કઈ આપણો જે દોર ચાલુ હતો, હવે મારો બાપ જેને આનંદ કરવો હોય, જેને મોજ કરવી હોય, યુવાનડાઓ બાકી રહી ગયા હોય, માતાઓ બહેનોને હજી એમ કહેવાય છે કે આપણા ઉજળા જૂનવાની તાલે રમવું હોય, તો હજી એકવાર આવી જાઓ. એટલે ફરીવાર આ બધાને હું વિનંતી કરું, એટલે તાળીઓના ગડગડાટથી સાહેબ આ બધા સાજિંદાઓને અમારા કલાકારોને વધાવી લો. વાહ, ધન્યવાદ બધા ખેલાવ્યાઓ માતાઓ બહેનો. હવે મારો બાપ આ છેલ્લો દોર છે, અને પછી પાછું જેમ લક્ષ્મણ મામાએ વાત કરી એમ સવારે પાછું આપણે વહેલું ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે ત્યાં પણ હાજરી આપવાની છે. એટલે આપણો સમય ન બગડે, સમયની સાથે હાલીને હું તમે મારું તમારું કાર્ય પૂર્ણ કરીએ, એટલે બધાને વિનંતી મારો બાપ. હવે આ એક દોર આગળ વધે છે ત્યારે બધા આવી જાઓ મારો બાપ. વાહ, thank you.
बाबागे मोरले मथुरा बाबागे मोरले ओकुल बाके मरे बाबा आयरन चोर से होना आई डोले दुबार काम दीवार चारवाया तारा बड़ा मालीलू
पाई हंस को पटने मो आहलिए काई हंस को पटने मो हे आहलिए काई हंस को पटने वो काड़े रे यशोदा नो लाडे को रे ए बाहलड़ी वो काड़े मारो यशोदा नो लाडे को रे ए आला लीला सरिया रे गो यूरे वाकती वाला नी वासली काम ने जगाड़ती पूरे मिटी ने मारा माखनिया मीठा रूप तो हमारा ये वा कोई ये न दीखा मरक मरक मुखलड़ मलका सावरी लीली पीली पावरी सूरज सावरी लीली पीली पावरी वायु रे जाती जाई हो माथे मटू कड़ी मेरी हे महिडालो दे हे महिडालो दे महिला
ना नसीबो वाला था तेरी मीठी में मिल जावा गुल बढ़ के मैं दिल जावा इतनी सी है दिल की यार दो तेरी नदियों जहाँ की रीत सदा ये प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला भारत की बात सारी दुनिया जिसे मान सारी सारी दुनिया ये बात वही दोहराता हूँ भारत का रहने वाला हूँ भारत की बात डाल कर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश हमेरा वो भारत देश हमेरा जहाँ सत्य अहिंसा और धर्म का अकबर लगता डेरा वो भारत देश हमेरा वो भारत देश गोकुल भूतों के हकदार बात औरत ने किरदार गोकुल भूतों के हकदार बात औरत ने किरदार समर्थ तू सरे आर्यमान तू समाते माई मार्ग रोके रात कलपा पहुंची जा
के अफसाने सुने थे लोगों से, प्यार क्या होता है ये तूने समझाया, मिला दिल तुझसे तो ख्वाब देखे से सुनू जाने कैसा सबा दिल पे साया, दिल में ऐसा दर्द उठा दिल हो गया दीवाना, दिल हो गया दीवाना, दीवानों ने इस दुनिया में, दीवानों ने इस दुनिया में शहर का नाम दबा रखा है, शहर का नाम दबा ओ इस दिल में क्या रखा है, ओ इस दिल में क्या रखा है, तेरा ही प्यार छुपा रखा है, तेरा ही प्यार छुपा रखा है, ओ ताक पे दिल ने तुझको सांस सवेरे नैनों में बसिया, जैसे नैने तेरे नैनों में बसिया, जैसे नैने तेरे मस्त मस्त गाए तेरे दिल का ले गए चे, तेरे दिल का ले गए चे, तेरे मस्त मस्त गाए हमने सोया से तुलसी नवा मारा प्राण मारा मारा घटना मारा घटना की राजदासी नाथ जी यमुना जी सा उस आ जन अपने
तरसा उस जना आजान अब आरती रोज उतरती आरती रोज उतरती हो भोला तारी हो दादा तारी आरती रोज उतरती चुली रया कंकाल अंग पर रमे बीख धरनाथ मणि धर धनियल काला तरल तरल नील कंठ चतुरा पांग तृप्त या कंस निशाच दोष प्रेत नाकी भयंकर पुरी लटाला हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव 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 आशंकरा सुबल में तो ये सुडान ली दो रंग एक सुबल में तो ये सुडान ली दो लीलो के रावन ने वन रायो नो ली लीलो के रावन ने वन रायो नो ली दो ओ पीलो ते रंग उगती पूनम नोली दो तार लिए टाकी नव रंग चोदो
सन सदा प्रगट वहे दिन रात नाग डमरू का दंडवा जय शक्ति के राजा सदा प्रगट वहे दिन रात नाग डमरू का दंडवा संगमा नाम से दे दे तुमने बोलो जय शिव ने बोलो जय सोमा पाइना साला ओ पूरी मंडी वाला ओ लाल चिट्टा वाला ओ कचंचा का काला ओ सोमा पाइना साला ओ पूरी मंडी वाला मारू ते कोडोले चले 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 काका दो सी जी चले आजे रोकड़ा नहीं उधार चले आजे रोकड़ा नहीं उधार चले
मारी जननी न हैया मा पोडनता पोडनता पीधो कसुंदी नोरा हे मारी जननी जननी मारी जननी न हैया मा पोडनता पोडनता पीधो कसुंदी नोरा माना थोड़ा दावण केरी धाराए धाराए पायो कसुंदी नोरा ओ राज मने लाग्यो कसुंदी राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुंदी नोरा अने હું તમે જે આનંદ કરીએ છીએ જે મજા કરીએ છીએ આજ કાર્યક્રમ કાલ કાર્યક્રમ એ કેવલ ને કેવલ સરહદ ઉપર મારો તમારો ભાઈ બેઠો છે એ ધ્યાન રાખે ત્યારે એવા દુનિયાના એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં પ્રભુ કયો કસુંદીનો રા એવી વાલી દિલદારાની પગની મેધી પરથી ચૂમું કસુંદી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંદી બોલે ભરત માતાજી સોમનાથ મહાદેવકી રામચંદ્ર ભગવાનકી શક્તિ તમાતકી માં કોડિયાની મોગલ માતકી રામદેવજી મહારાજ કી હનુમાનજી મહારાજ કી નમઃ પાર્વતી મતે હર 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 પાર્વતી મતે હર 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 પાર્વતી મતે હર 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 ખૂબ સરસ આજે બધાએ મળી અને આનંદ કર્યો રસૂલ પરાગમને આગણે ખૂબ સરસ મજાનો ભવ્ય રાજોત્સવ રાજ ગરબા અને એમાં અમે બધા જે આવ્યા અને તમને બધાને આનંદ આવ્યો એકવાર જોરદાર તાળીથી આ વગડવાળી ટીમને કેવલ આનંદ ગ્રુપને જોરદાર તાળીથી બતાવો વાહ કલાકાર કોઈ મહાન નથી સાંભળવાવાળા મહાન છે તમે બધા રમો છો એટલે અમે આનંદમાં છીએ આવો ને આવો કાયમ માટે પ્રેમ ટકી રહે એકબીજાનો રહા ગુલશન તો ફૂલ ખીલતે રહેગે રહેગે આપ સભી તો ફીર મિલતે રહેગે જય માતાજી જય જય કરવી માતાજી જય જય કરવી